હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ફંડાના આ સેકન્ડ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરીશું ટાઈપ્સ ઓફ સેન્ટન્સમાં જ જે ફર્સ્ટ ટાઈપ આપણે ચર્ચા કરી હતી, ધેટ ઇઝ એસર્ટિવ સેન્ટન્સ, અને એના બે સબ ટાઈપ્સ જે ખરા જે પેટા પ્રકાર વિધાન વાક્યમાં જે પડે છે, એફર્મેટિવ સેન્ટન્સ અને નેગેટિવ સેન્ટન્સ. વિડીયોને આપણે બિલકુલ લાંબો નહીં બનાવવાનો, માત્ર 5-7 મિનિટની અંદર આપણે એસર્ટિવ સેન્ટન્સ, એફર્મેટિવ સેન્ટન્સ અને નેગેટિવ સેન્ટન્સ આની સંપૂર્ણ ચર્ચા કરીશું. ઉદાહરણો સહિત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે હકાર વાક્ય કોને કહેવાય, નકાર વાક્ય કોને કહેવાય. સો ફ્રેન્ડ્સ, ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો એન્ડ સ્ટાર્ટ ધ ટોપિક. સૌથી પહેલા આપણે ટાઈપ્સ ઓફ સેન્ટન્સની ચર્ચા કરતા હતા ત્યારે જ વાત કરી હતી કે એસર્ટિવ સેન્ટન્સ, એસર્ટિવ સેન્ટન્સ એટલે કોઈ પણ વિધાન વાક્ય જે હોય જેમાં અંતમાં પૂર્ણ વિરામ આવતું હોય એને આપણે એસર્ટિવ સેન્ટન્સ એટલે કે વિધાન વાક્ય કહીએ. કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય એને આપણે વિધાન વાક્ય કહી શકીએ, વેધર ઇટ ઇઝ એફર્મેટિવ ઓર નેગેટિવ, ધેટ ડઝન્ટ મેટર. હકાર પણ હોઈ શકે, એ જે સ્ટેટમેન્ટ જે ખરું, એ વિધાન જે ખરું, એ હકાર હોઈ શકે અથવા નકાર હોઈ શકે. હવે જ્યાં સુધી વાત આવે છે, તમે જ્યારે વિધાન વાક્યની વાત કરો, સ્ટેટમેન્ટની વાત કરો, તો તે હકાર અથવા નકાર બેમાંથી એક જ હોઈ શકે, નેચરલ છે. પછી જે બીજા બધા જે ટાઈપ્સ જે ખરા તેની આપણે પછી ચર્ચા કરીશું, પ્રશ્નાર્થ વાક્યો ને ઉદ્ગાર વાક્યની બધી આપણે અલગ અલગ વિડીયોમાં ચર્ચા કરવાના છે. બટ એક સીધું સાધું સ્ટેટમેન્ટ હું એવું આપું છું, આઈ એમ એન ઇન્ડિયન, હું ભારતીય છું, ઇટ્સ એન એફર્મેટિવ સેન્ટેન્સ. આ હકાર વાક્ય છે કે હું ભારતીય છું. આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. આઈ એમ અ મેલ, હું પુરુષ છું. તો આ જે ખરા એ વિધાન વાક્ય તો થયા જ, પણ એમાં પણ એફર્મેશન છે. કેટલાક લોકો એફર્મેશન બોલે છે, કેટલાક લોકો અફર્મેશન બોલે છે, ધેટ ડઝન્ટ મેટર. પણ આ એક હકારાત્મક સ્ટેટમેન્ટ છે, વિધાન વાક્ય છે. હવે જે વાક્ય કરું, આઈ એમ અ ટીચર, એને જ જો તમારે કંઈક નકારાત્મક રીતે જો દર્શાવવું હોય, તો ઘણા બધા લોકો એવું કહી દે છે કે આઈ એમ અ ટીચર, તો એનું નકાર એવું બનાવી દઈએ, આઈ એમ નોટ અ ટીચર. ના ભાઈ, હું તો ટીચર છું. તો હવે હું એવું મારું સ્ટેટમેન્ટ બદલી કરી શકું કે આઈ એમ નોટ અ ટીચર, હું શિક્ષક છું તો છું. તો એને તમારે નેગેટિવ જો બનાવવું હોય તો એનો મીનિંગ નહીં બદલાવવો જોઈએ. કોઈ પણ સ્ટેટમેન્ટ આપણે જ્યારે હકારમાંથી નકારમાં અથવા નકારમાંથી હકારમાં ફેરવીએ છીએ, એફર્મેટિવમાંથી નેગેટિવ અથવા નેગેટિવમાંથી એફર્મેટિવ, તો ત્યારે મેક શ્યોર મીનિંગ ચેન્જ થવો જોઈએ નહીં. આઈ એમ અ ટીચર અને તમારે નેગેટિવ કરવું હોય તો તમે એ રીતે કહી શકો કે આઈ એમ નોટ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી નથી. આઈ એમ નોટ અ પ્રિન્સિપાલ, આઈ એમ નોટ અ પ્યુન, હું વિદ્યાર્થી નથી, હું પ્રિન્સિપાલ નથી, હું આચાર્ય નથી, આઈ એમ અ ટીચર. સેમ પેટર્ન પર આઈ એમ અ મેલ, હું પુરુષ છું, તો તેનો નકાર તમે એવું તો નહીં બનાવી શકો ને કે આઈ એમ નોટ અ મેલ, હું પુરુષ નથી, નહીં, પુરુષ છું. એનો નેગેટિવ તમારે એ રીતે બનાવવું જોઈએ, આઈ એમ નોટ અ ફિમેલ, હું ફિમેલ નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ છું. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ કરો કે આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. હવે હું એવું તો નહીં કહી શકું ને, મારા ખિસ્સામાં પેન દેખાય છે, તો હું એવું તો નહીં કહી શકું નેગેટિવ કે આઈ હેવ નો પેન, મારી પાસે પેન જ નથી. નહીં ભાઈ, તમારા ખિસ્સામાં દેખાય છે. આઈ હેવ નોટ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ નથી. આઈ હેવ નોટ અ ફાઉન્ટેન પેન, મારી પાસે ફાઉન્ટેન પેન નથી. આઈ હેવ અ પેન, મારી પાસે બોલ પેન છે. તો આ થયું હકાર વાક્ય અને નકાર વાક્ય. આ જે આ જ રીતે તમે આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, હું નદીમાં તરી શકું છું, ઇટ્સ અ સ્ટેટમેન્ટ, એફર્મેટિવ સ્ટેટમેન્ટ, આ એક હકારાત્મક વિધાન છે. હવે આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, પણ હું આને નકાર જ્યારે બનાવું ત્યારે હું એવું નહીં બોલી શકું કે આઈ કાન્ટ સ્વિમ ઇન ધ રિવર. હમણાં તો તમે એવું કહ્યું કે તમે નદીમાં તરી શકો છો, હવે તમે એવું કેવી રીતે કહી શકો કે હું નદીમાં નથી તરી શકતો? આ બે વિરોધાભાસી થઈ જાય છે. આપણે જ્યારે હકાર નકાર એફર્મેટિવ નેગેટિવ બનાવો છો, મેક શ્યોર, આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે, હા, એનું લેવલ થોડું થોડું ઉપર જતું જાય, બટ કન્સેપ્ટ આવે છે, મીનિંગ ચેન્જ થવો નહીં જોઈએ. આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, હું નદીમાં તરી શકું છું, એનું નેગેટિવ તમે એવું બનાવી શકો, આઈ કાન્ટ સ્વિમ ઇન ધ સી, હું દરિયામાં તરી શકતો નથી, હું નદીમાં તરી શકું છું. તો આ રીતે તમે બનાવી શકો. આઈ વિલ કમ ઓન મંડે,
હું મંડે સોમવારે તમારે ત્યાં આવીશ. હવે ઇટ્સ એન એફર્મેટિવ સેન્ટેન્સ, આ હકાર વાક્ય છે. અને નેગેટિવ બનાવવું હોય તો આઈ વિલ કમ ઓન સન્ડે, હું રવિવારે આવીશ. તો હવે એનું નેગેટિવ તમે એવું બનાવી શકો કે હું રવિવારે આવીશ, શનિવારે નહીં આવીશ. આઈ વિલ નોટ કમ ઓન સેટરડે. આ રીતે થઈ શકે. કોઈક એવા પણ વાક્યો હોય કે આઈ ઓલવેઝ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું હંમેશા સવારે વહેલો ઉઠું છું. હવે જે આ ઓલવેઝ વાળું જે વાક્ય કરું એને તમારે નેગેટિવ બનાવવું હોય તો તમે એ રીતે બનાવી શકો. આઈ, મેં જે વાક્ય કીધું ધ્યાન આપજો, આઈ ઓલવેઝ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો તેનું નેગેટિવ એવું થશે આઈ નેવર વેક અપ લેટ ઇન ધ મોર્નિંગ, હું હંમેશા સવારે વહેલો ઉઠું છું. આ એફર્મેટિવ વાક્ય થયું. એનું નેગેટિવ આપણે એવું બનાવ્યું કે હું ક્યારે પણ સવારે મોડો ઉઠતો નથી. આઈ નેવર, ઓલવેઝ ની જગ્યા પર નેવર, ઓલવેઝ એફર્મેશન દર્શાવે છે. નેવર શબ્દ જે ખરો એ નેગેટિવ એપ્રોચ દર્શાવે છે. તો આ રીતે તમે એફર્મેટિવ અને નેગેટિવ વાક્યો બનાવી શકો. નેક્સ્ટ વિડીયો જ્યારે આપણે અપલોડ કરીશું, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, તેમાં પણ ત્રણ પ્રકાર પડે છે, એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું અને ડિટેલમાં માહિતી મેળવીશું. તો ત્યાં સુધી આ વિડીયો જુઓ, વિડીયોને વારંવાર જુઓ, લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.